गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 8। तो यहाँ जो आप विषय गणित, एम जो आप चेप्टर नंबर 3 चतुष्कोण आपने के समझ आप के स्वाध्याय 3.3। तो स्वाध्याय 3.3 में आप आगला लेक्चर में थोड़ा अभ्यास कर गया, हवे त्यार पछीना दाखला से आप आ लेक्चर में अभ्यास करशू। तो आप आगला लेक्चर में दाखला नंबर 6 सुधीनों आप अभ्यास करेलो, तो हाल में आप पहुंचे दाखला नंबर 7। तो दाखला नंबर 7 ने अपने जोईए शू कहे रकम वाचे। आकृति में एक समांतर बाजू चतुष्कोण एच ओ पी ई दर्शावेल छे। एक्स वाय अने जेड खूणाना माप शोधो। खूणो शोधवा तमे क्या गुणधर्मनो उपयोग करशो ते तेनी साथे जणावानुं छे। तो चलो आपणे दाखलो करी अने जोईए। स्वाध्याय 3.3 बराबर, स्वाध्याय 3.3 नी अंदर आपणे जोईए दाखला नंबर 7। दाखला नंबर 7 में जुए, दाखला नंबर 7 की रकम शू कहे। आकृति में एक समांतर बाजू चतुष्कोण है। समांतर बाजू चतुष्कोण है एने नाम शू आप्युं छे एच ओ पी ई। समांतर बाजू चतुष्कोण एटले आकृति आवी छे कंईक तमारी पासे, बराबर ने? आपणे आवी आकृति छे एने नाम शू आप्युं छे एच ओ पी ई, आवी एने आकृति में नाम आप्युं छे। हवे एने आपणने आ बाजूनो एक रेखाखंड वधे छे एने नाम आप्युं छे ए। એ ખૂણો તમને આપ્યો છે 70, આ બાજુનો ખૂણો એક્સ શોધવાનો છે। અહીંયા તમને તૂટક લાઇનમાં આવી તો આમ જોઈન્ટ કરેલું છે, પણ આ બાજુનો જે ખૂણો છે એને આપણે ઝેડ કીધો છે અને આ બાજુનો ખૂણો છે એ તમને 40નો આપેલો છે। જ્યારે અહીંયા આપણને શું છે એક્સ છે એ આપણે સામે સામેના ખૂણા છે એ સરખા થશે। તો હવે આપણે જોઈએ કે કઈ રીતે શું આપણે આગળ દાખલામાં વધીએ। હવે જોઈએ એચ ઓ પી છે એ બહિષ્કોણ છે, કોનો છે? તો કે પી ઓ એ નો। શું છે? ત્રિકોણ એચ ઓ પી, ત્રિકોણ એચ ઓ પી નો બહિષ્કોણ। શું છે? બહિષ્કોણ। એનો બહિષ્કોણ કયો છે? એનો સામેનો ખૂણો કયો થશે? તો કે ખૂણો પી ઓ એ છે એવું આપણે કહી શકીએ। તમે આને મારે લખવું હોય તો વાય પ્લસ ઝેડ બરાબર કેટલા લખી શકું? 70। તો વાય પ્લસ ઝેડ બરાબર હું લખી શકું 70। તો હવે ત્યાર પછી જોઈએ, વળી આપણે લઈએ એમ બરાબર એચ ઓ પી બરાબર 180 માઇનસ 70। 180માંથી 70 બાદ કરો એટલે વધશે કેટલા? 110। 110 વધશે તો હવે આપણે જોઈએ એક્સ બરાબર ખૂણો એચ ઓ પી બરાબર, હવે આપણે લઈએ ખૂણો એચ ઈ પી, એમ કે છે સરખે સરખા ખૂણા છે, સામ સામેના ખૂણા છે। અહીંયા જે આપણે લીધું એ આ કઈ લીધું હતું? તો 180 વાળું લીધું હતું, તો કયું લીધું હતું? રેખિક જોડ લીધી હતી। કઈ લીધી હતી? રેખિક જોડના ખૂણા લીધા હતા। હવે જ્યારે અહીંયા જોઈએ તો કે સામ સામેના ખૂણા ક્યાં લીધા છે? સામ સામેના, આપણને ગુણધર્મ દર્શાવવાનો કીધો તો એટલા માટે આપણે લખીએ છીએ કે સામ સામેના ખૂણા આપણે લીધેલા છે, સામ સામેના ખૂણા લીધા। હવે ત્યાર પછી આપણે જોઈએ તો સામ સામેના ખૂણા લીધા એટલે એક્સ બરાબર હું લખવું હોય તો 110 લખી શકું। હવે લખું રેખાખંડ પી ઓ, લંબ રેખાખંડ ઈ એચ ની પી એચ છે ઈ, એમ કે છે શું કે છે? છેદિકા છે। રેખા પી એચ એ એની છેદિકા છે એ આપણને દર્શાવે છે। રેખાખંડ પી ઓ લંબ રેખાખંડ ઈ એચની છેદિકા કઈ છે? તો કે રેખા પી એચ એ એની છેદિકા છે એવું આપણે કહી શકીએ। હવે જોઈએ આપણે તો કે ઓ પી એચ બરાબર ખૂણો પી એચ ઈ કયો ગુણધર્મ દર્શાવે છે? તો કે યુગ્મ કોણનો, કોનો દર્શાવે છે? યુગ્મ કોણનો ગુણધર્મ દર્શાવે છે, યુગ્મ કોણનો ગુણધર્મ દર્શાવે છે। એટલે અહીંયા હું વાય બરાબર લખી શકું 40, કેટલા લખી શકું? વાય બરાબર 40। હવે લખું વાય પ્લસ ઝેડ, હવે હું ત્યાર પછીનું સ્ટેપ લખું છું, વાય પ્લસ ઝેડ બરાબર 70। ઉપર આપણે સાબિત કર્યું હતું એ જ રીતે, તો વાયની કિંમત મૂકું 40, ઝેડના ઝેડ એમ નમ ને 70ના 70 એમ નમ। હવે ઝેડને એક બાજુ લઈ લઉં, 70 માઇનસ કરું 40, 70 માઇનસ 40 કરીશ એટલે મને જવાબ કેટલો આવશે? ઝેડ બરાબર 30।
सॉरी झेड बराबर आपने 30 जवाब आवशे एटले आपणे झेड बराबर 30 लिखो। तो आपणे जोईए एक्सनी वायनी अने झेडनी क्या क्या शू किंमत मळी। आ मळी मने झेडनी किंमत मळी, अहीं वाय बराबर 40 मळ्या मने केनी किंमत मळी, वायनी किंमत मळी। एज रीते मने एक्सनी किंमत छे क्या ऊपर आपणने मळेली हती दाखलामां, अहीं जो जी आ मळी हती 110 ई मने केनी किंमत मळी हती, एक्सनी किंमत मळेली हती। तो अहीं आपणे जोईए के अहीं आपणो छे पहेलो दाखलो आखो क्लियर થાય। હવે આપણે ત્યાર પછીની રકમ જોઈએ કે ત્યાર પછીની રકમમાં શું કહે છે। દાખલા નંબર 8, નીચેની આકૃતિમાં GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો વાય એક્સ અને વાય શોધો, લંબાઈ છે એ પાછી એમ કે છે સેમીમાં આપેલી છે। તો ચાલો આપણે દાખલો કરીએ અને જોઈએ। દાખલા નંબર 8, એની અંદર આપણે પહેલી રકમ છે એ જોઈએ। પહેલી રકમ એમાં શું કહે છે, ચતુષ્કોણ કયો કીધો તમને, તો કે GUNS એ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે। એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સામસામેની બાજુઓ લઈ શકાય। જો આપણે એક સાઈડમાં આકૃતિ રફ દોરી અને પછી એના ઉપરથી સમજીએ, આવી એની આકૃતિ છે સમાંતર બાજુ ચતુષ્કોણની, એને મેં નામ આપ્યું GUNS। હવે આ એન એસ છે એ કેટલાના 26 કે છે, આ આપણને કહે છે 3x, આ બાજુ આપણને કહે છે 3y-1 અને આપણને આ બાજુ કહે છે 18। તો હવે આપણે જોઈએ સામસામેની બાજુઓ છે એ કેવી હોય, સરખી હોય, તો કે GS બાજુ લો તો એની સામેની બાજુ કઈ સરખી થાય, તો અહીં મારે આમ લખવું હોય GS બરાબર, હું આવું લખી શકું NU, કેમ કે સામેની બાજુ આપણે લીધી। હવે અને મારે લખવું હોય બીજી બાજુ, તો બીજી બાજુ કઈ લખી શકું, SN બરાબર હું લખવું હોય તો GU લખી શકું, કેમ કે આ SN બરાબર GU થાય, તો બે બાજુ સામે સામેની સરખી હોય એટલે સામસામેની બાજુ। તો બધાની કિંમત મૂકીએ તો GSની આપણી પાસે કેટલી છે, GSની કિંમત તો કે 3x, NUની કિંમત 18 અને આપણે SNની કેટલી છે તો કે 26 અને GUની કેટલી કિંમત છે આપણી પાસે તો કે 3y-1। હવે આવી છે, હવે જોઈએ આપણે x બરાબર, પહેલું આપણે લઈએ સ્ટેપ, આ સ્ટેપનું લઈએ, x બરાબર 18ના છેદમાં લઈએ 3, 18ના છેદમાં 3 લીધા, 18ના છેદમાં 3 લીધા એટલે છેદ ઉઠશે, ક્યાં ઉઠશે તો કે 6 × 18, એટલે x બરાબર આપણને કિંમત મળી કેટલી મળી, x બરાબર મળ્યા 6 મળ્યા। હવે એ જ રીતે હવે આપણે પછીનું સ્ટેપ જોઈએ, પછીનું સ્ટેપ આ જોઈએ બરાબર, એમાં શું કરશું, 3y છે ને સાઈડમાં રાખી દઉં, એક બાજુ લઈ લીધા આપણે 3y ને મેં સાઈડમાં લીધા, બરાબર શું છે 26 છે એ સામેની સાઈડ, આ 26 હતા પણ આ 1 છે એ આ બાજુ આપણે મેં લઈ લીધા, 1 એ બાજુ લીધા એટલે શું થયું, પ્લસ થયા, એટલે 3y ના 3y 26 ને 1 27, y ના y 27 ના છેદમાં 3, એટલે 3નો ક્યાં ભાગ હાલશે તો કે 9 × 27, ક્યાં ભાગ હાલશે 9 × 27, તો y બરાબર તમને જવાબ મળ્યો એ કેટલો મળ્યો, તો કે y બરાબર આપણને 9 મળે। તો અહીંયાથી આપણો દાખલો છે ક્લિયર થાય, આપણને x અને y શોધવાના હતા, આપણે એને x અને y શોધી આપ્યા। હવે ત્યાર પછીનું આપણે જોઈએ એમાં એમાં બીજો b, માં શું કહે છે, ચતુષ્કોણ કયો કીધો, RUNS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે એના વિકિરણો છે પરસ્પર દુભાગે છે એવું કહે છે, RUNSના વિકિરણો છે પરસ્પર દુભાગે છે, એટલે આપણે y+7 બરાબર કેટલા લખીએ 20, એટલે વાયની એમનો રહેવા દો 20-7, એટલે વાય બરાબર કેટલા આવ્યા તો કે 13, વાય બરાબર મને કેટલી કિંમત મળી તો કે વાય બરાબર 13। હવે જોઈએ સમીકરણ મૂકીએ, x+y = 16, એટલે આપણે વાયની કિંમત મૂકશું, આપણી પાસે વાયની કિંમત છે, વાયની કિંમત કેટલી છે 13 = 16, એક્સને એક્સ એમ નંબર રહેવા દો, 13ને સામેની સાઈડ લઈ જાઓ એટલે થશે માઇનસ, એટલે એક્સ બરાબર જવાબ કેટલો આવશે તમારો, તો કે એક્સ બરાબર જવાબ આવશે તમારો 3, કેટલો આવશે 3। તો અહીં તમને એક્સ અને વાય બંને મળ્યા, પણ આની પાછળ આપણે લખવું પડે સેમી, શું લખશું સેમી, 3 સેમી એવો આપણને જવાબ મળશે। એ જ રીતે આપણે ત્યાર પછીનો દાખલો જોવાનો છે, દાખલા નંબર 9, શું એક તમને આખી આકૃતિ આપી છે, ઉપરની આકૃતિમાં RISK અને CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે,
તો તમને એક્સ શોધવાનું કહે છે. શું શોધવાનું છે? આપણે એક્સ શોધવાનો છે. તો આપણે દાખલો કરીને જોઈએ કે એક્સ આપણે કઈ રીતે શોધશું. દાખલા નંબર 9, દાખલા નંબર 9માં ધ્યાન આપો. હવે તો આપણે જોઈએ કયું ચતુષ્કોણ કીધું, સમાંતર બાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણ આર આઈ એસ કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે આપણે કહીએ કે પાંચ પાસેના બે ખૂણા છે કેવા હોય, પૂરક કોણ હોય. તો આપણે હું લખી શકું ખૂણો આર અને ખૂણો કે એ પરસ્પર સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણા છે, સરખા હોય. એટલે કેટલાના હોય? 180ના હોય. બે ખૂણા છે, પૂરક કોણ હોય. કેવા હોય? પૂરક કોણ. બે ખૂણા છે, પૂરક કોણ હોય. તો આપણી પાસે છે ને કેની કિંમત છે, તો આપણે કેની કિંમત મૂકશું. કેની કિંમત કેટલી છે મારી પાસે? 120. કેટલી છે? 120. એટલે હવે જોઈએ અહીંયા આરવાળું પદ છે, એમનમ એમનમ રાખો. 180 - 120 એટલે એમ આર બરાબર 180માંથી 120 જશે એટલે કેટલા વધે? તો કે 60. એટલે હવે અહીંયા આપણને 60 વધ્યા. એ આ સ્ટેપમાં અહીંયા જોઈએ આપણને 60 વધ્યા. હવે જોઈએ ખૂણો આર અને ખૂણો એસ. ખૂણો આર અને ખૂણો એસ એ શું છે? સમાંતર ચતુષ્કોણના સામસામેના ખૂણા છે. કેવા છે? સામસામેના ખૂણા છે. તો સામસામેના ખૂણા કેવા હોય? સરખા જ હોય. ખૂણો આર છે ને એટલો જ ખૂણો એસ હોય. એટલે હવે મારે એમ કહેવું હોય તો હું એમ કહી શકું કે ખૂણો એસ પણ કેટલાનો છે? ખૂણો એસ પણ મને 60નો જ મળે છે, કેમ કે બે સામસામેના ખૂણા છે એ સરખા હોય. એટલે ખૂણો એસ છે એ પણ 60નો છે. હવે ત્યાર પછીનું આપણે જોઈએ. હવે બાજુનું જે બીજું હતું ચતુષ્કોણ એ જોઈએ. સમાંતર બાજુ બીજું કયું ચતુષ્કોણ છે એમાં જોઈએ આપણે. ચતુષ્કોણ સી એલ યુ ઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાં જોઈએ ખૂણો ઈ બરાબર ખૂણો એલ બરાબર 90. હવે આ શું છે? સામસામેના ખૂણાના માપ સરખા છે. એટલે હવે આપણે જોઈએ ત્રિકોણ ઈ એસ ક્યુ ના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 થશે. ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થશે. એટલે હવે મારે લખવું હોય તો હું લખી શકું ખૂણો ઈ પ્લસ ખૂણો એસ પ્લસ ખૂણો કયો લખશું? પ્લસ ખૂણો આપણે લખશું એક્સ બરાબર. આપણે શોધવાનો છે એટલે આપણે લખીએ એક્સ બરાબર કેટલા થશે? 180. એટલે હવે જોઈએ આપણને ખૂણા આનું આપણને માપ આપેલું છે. ઈનું માપ, ઈનું માપ કેટલું આપ્યું છે? 70. ઈનું માપ આપણને 70 મળ્યું. હવે ત્યાર પછીનું જોઈએ એસનું માપ. એસનું માપ કેટલું છે મારી પાસે? 60 છે. એક્સવાળું પદ એમનમ 180 - 180 70 પ્લસ 60 એટલે કેટલા થાય? 130. 130 પ્લસ એક્સ બરાબર 180 બરાબર. હવે જોઈએ એક્સના એક્સ એમનમ રહેવા દો. 180 - 130 હવે એક્સને એક્સ એમનમ રહેવા દો. 130માંથી 180 જાય એટલે એક્સ બરાબર કેટલા વધે? એક્સ બરાબર 50 વધે. આપણે એક્સ શોધવાનો હતો, આપણે અહીંયા આપણો એક્સ મળી ગયો. હવે ત્યાર પછીનો આપણે ત્યારબાદનો આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 10, નીચે આપેલી સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો. કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે? નીચે આપણને આકૃતિ આપી છે, આપણે આકૃતિમાં જોશું. આકૃતિ કઈ છે? 3.32 વાળી. 3.32 વાળી આપણે આકૃતિમાં ધ્યાન કરીએ કે કઈ રીતે દાખલો છે. જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 10ની અંદર જોઈએ તો કે નીચેની આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ એટલે કઈ રીતની આકૃતિ છે આપણે એક વખત ડ્રો કરી અને બતાવું. આવી તમને આકૃતિ આપેલી છે બરાબર. આવી આકૃતિ છે એનું નામ શું છે? એન એમ અહીંયા કે અને એલ બરાબર. આવી આકૃતિ છે. આ ખૂણો તમને કેટલાનો બતાવેલો છે? 100નો બતાવેલો છે. જ્યારે આ ખૂણો છે તમને 80નો બતાવેલો છે. હવે આપણે જોઈએ આમાં કે અહીંયા આપણે લખવું હોય ચતુષ્કોણ એલ એમ એન કે. એલ એમ એમ કેમાં આપણે ઉદર્શાવવું હોય કે ખૂણો એમ ખૂણો એલ પ્લસ ખૂણો કયો દર્શાવીએ? એમ. ખૂણો એલ અને ખૂણો એમ બરાબર આપણે લખીએ એના માપ. તો કેટલા?
તો કે 80 + 100 બરાબર કેટલા થશે 180। એટલે આપણે એ કહી શકીએ કે પૂરક કોણ છે એકબીજા છે એ એકબીજાના કેવા છે, આ ખૂણો અને આ ખૂણો એકબીજાના કેવા છે, પૂરક કોણ છે। કેમ કે આપણને જવાબ કેટલો મળે છે 180, એટલે પૂરક કોણ છે। પણ આપણે દર્શાવીએ રેખાખંડ એન એમ લંબ રેખાખંડ કે એલ એન એમ બરાબર, એટલે એન એમ વાળું ક્યુ થશે એન એમ, લંબ આપણે ક્યુ લીધું કે એલ, એ બે સરખા છે એવું દર્શાવીએ। હવે રેખા એમ એલ, રેખા એમ એલ આ લીધી, રેખા એમ એલ છેદવાથી બનતી, છેદવાથી બનતી છેદિકા બનતી છેદિકાની એક જ બાજુ, કઈ બાજુ, એક જ બાજુ ના અંતઃકોણ છે કેવા છે, અંતઃકોણ છે કેવા છે, અંતઃકોણ છે, કયા કયા અંતઃકોણ છે જોઈએ। તો કે રેખાખંડ એન એમ લંબ રેખાખંડ કે એલ એ છે અંતઃ બાજુના સરખા ખૂણા છે જોઈએ, એન એમ અને કયો કીધો કે એલ એ અંતઃકોણ છે। હવે આપણે દર્શાવી શકીએ કે ચતુષ્કોણ એલ એમ એન કે માં એક બાજુની જોડ રેખાખંડ એન એમ લંબ રેખાખંડ કે એલ છે, તેથી આ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે એવું આપણે દર્શાવી શકીએ। હવે દાખલા નંબર આપણે જોઈએ 11, આકૃતિ 3.33 જોવો, ઉપર આકૃતિ આપેલી છે એમાં એ બી લંબ ડી સી હોય તો ખૂણો સી શોધવાનો કે છે। તો હવે આપણે ખૂણો સી શોધીએ, જોઈએ દાખલો, દાખલા નંબર 11, દાખલા નંબર 11માં શું કહે છે તમને આકૃતિ આપેલી છે, એમાં શું કહે છે ચતુષ્કોણ એબીસીડી, કયો કીધો ચતુષ્કોણ એબીસીડી, એબીસીડીમાં તમને શું કીધું એબી લંબ સીડી, એબી લંબ છે એ સીડી છે, હવે ચતુષ્કોણ એબીસીડી છે એ સમલંબ ચતુષ્કોણ છે, એટલે મારે દર્શાવવું હોય તો એવું દર્શાવી શકું એબી લંબ ડીસી ની છેદિકા, છેદિકા છે હું એવું કહી શકું રેખા બીસી છે। તો આપણે અહીંયા મારે દર્શાવવું હોય કે ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180, કેમ કે પાસ પાસેના અંતઃકોણના પૂરક કોણ છે, અંતઃકોણો છે એ પૂરક કોણ છે, એટલે હવે બીનું માપ મારી પાસે છે કેટલું છે 120, હવે સીનું માપ મારે શોધવું છે 180 ના 180, સીનું માપ આ બાજુ રહેવા દો 180 - 120 કરો એટલે કેટલા વધશે ખૂણો સી બરાબર તમને, તો કે 60 વધશે, કેટલો વધશે ખૂણો સી બરાબર 60 વધશે। તમને સી ખૂણો શોધવાનો કીધો તો આપણે એનો સી ખૂણો શોધી અને એનો આપણે આન્સર આપ્યો। ત્યારબાદ છે દાખલા નંબર 12, કયો દાખલો છે દાખલા નંબર 12, હવે આપણે દાખલા નંબર 12નો થોડો અભ્યાસ કરશું। આકૃતિ 3.34 બાજુમાં આકૃતિ આપેલી છે, એસપી લંબ ક્યુ આર હોય તો ખૂણો પી અને ખૂણા એસનું માપ શોધો, જો તમે ખૂણો આર શોધતા હોય તો શું તમે ખૂણો પી શોધવાની અન્ય પદ્ધતિ હશે, કોઈ બીજી પદ્ધતિ હશે કે તમે આ એક રીતે દાખલો કરી શકો છો પણ કોઈ બીજી એની પદ્ધતિ છે, તો ચાલો આપણે જોઈએ કે બીજી કઈ પદ્ધતિ છે ને કેના દ્વારા આપણે શોધીશું દાખલો કરી। દાખલા નંબર 12, દાખલા નંબર 12ની અંદર તમને એક આકૃતિ આપી છે, રફ આકૃતિ હું દોરું છું, આવી આકૃતિ છે બરાબર, એને શું નામ આપ્યું છે એસ આર ક્યુ અને અહીંયા પી, પી ક્યુ આર એસ નામ આપ્યું છે, આ બાજુનો ખૂણો તમને આપ્યો છે 130નો ને અહીંયા તમને કાટકોણ કહે છે, એટલે કાટકોણ હોય એટલે કેટલાનો હોય 90નો હોય, બાકીના ખૂણા આપણે શોધવાના છે। હવે આને મારે લખવું હોય તો હું લખી શકું ચતુષ્કોણ પી ક્યુ આર એસ માં આપણે લખીએ એસ પી લંબ આર ક્યુ છે એવું એ લોકોએ રકમમાં દર્શાવ્યું છે, એટલે આપણે લખ્યું પી ક્યુ આર એસ છે એ સમલંબ ચતુષ્કોણ છે, એટલે આપણે લખીએ
एसपी रेखाखंड एसपी लंब रेखाखंड आर क्यू नी छेदिका एनी छेदिका कई छे तो कि एनी छेदिका रेखा पी क्यू छे कई छे रेखा पी क्यू छे એટલે હવે મારે દર્શાવવું હોય તો એ રીતે દર્શાવી શકું ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ બરાબર 180 કેટલા 180 તો મારી પાસે ખૂણા ક્યુનું માપ છે કેટલું છે 130 આપેલું છે જુઓ અહીંયા આપણી પાસે ક્યુનું માપ છે એટલે આપણે ક્યુનું માપ મૂકું હવે શું કરીએ ખૂણો પી એમનામ રહેવા દો 180 માઇનસ 130 કરો કેટલા વધશે તો કે 50 કેટલા વધશે 50 તો એમ મને પીનું માપ મળ્યું પીનું માપ મળ્યું એ કેટલું મળ્યું હવે અત્યારે મેં ગોઈતું એટલે મને કેટલું મળ્યું 50 મળ્યું જે અત્યારે આપણે અહીં લખીએ છીએ પીનું માપ આપણને મળ્યું 50 હવે ત્યાર પછી જોઈએ ચતુષ્કોણ પી ક્યુ આર એસમાં આર છે એ કાટખૂણો છે એટલે એ તો 90નો છે એ ફાઇનલ થઈ ગયું હવે જોઈએ રેખાખંડ એસપી લંબ રેખાખંડ આર ક્યુ અને તેને રેખા આર એસમાં શું કહે છે છેદે છે તો હવે આપણે લખવું હોય તો હું લખી શકું આમ ખૂણો એસ પ્લસ ખૂણો આર બરાબર 180 તો હવે મારી પાસે કેનું માપ હતું તો કે ખૂણો આર એટલે કે કાટખૂણો છે એટલે કાટખૂણાનું માપ છે એટલે લખું 90 બરાબર 180 તો હવે ખૂણો એસ હું શોધું છું 180 માઇનસ 90 લઉં એટલે કેટલા વધે ખૂણો એસ બરાબર તો કે 90 એટલે ખૂણા એસનું માપ મને મળ્યું એ ખૂણા એસનું માપ મને કેટલું મળ્યું તો કે 90 મળ્યું એટલે એ પણ આપણને ખૂણો એસ પણ આપણને 90 મળ્યો જો અહીં આપણે આ માપ આપ્યું હતું હવે આ માપ મળ્યું એ પણ મને કેવું મળ્યું 90 કાટકોણ જ મળ્યું એટલે સામે પણ કાટકોણ છે આ પણ કાટકોણ છે એ બધા કાટકોણ છે હવે એમ કે છે કે હવે જોઈએ ત્યાર પછી તમે કોઈ એમ કે છે કે બીજી રીતની પ્રયત્ન કરી શકો તો આપણે દર્શાવીએ છીએ કે હા કરી શકીએ કઈ રીતે કરી શકીએ તો કે ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 360 થાય છે તે પરથી આપણે શોધી શકીએ કે ખૂણો પી અને ખૂણો આર છે એ શોધી શકાય તો કઈ રીતે શોધી જોઈએ ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર પ્લસ ખૂણો એસ બરાબર 360 તો આપણે બધાની કિંમત મૂકીએ તો ખૂણો પી આપણે શોધવાનો કીધો એટલે ખૂણો પી એમ નામ રાખો ખૂણો ક્યુ એટલે કેટલા લઈએ 130 ખૂણો આર એટલે 90 ખૂણો એસ એટલે પણ 90 ને 360 કરી નાખો બધાનો પ્લસ કેટલો થશે તો કે 310 કેટલો થશે 310 બરાબર 360 હવે ખૂણો પી છે એમનામ રહેવા દો 360 સામેની સાઈડ 310 જશે એટલે માઇનસ થશે તો એમાંથી માઇનસ કરો એટલે ખૂણો પી છે એ તમને કેટલો મળશે તો કે 50 કેટલો મળશે 50 આ રીતે પણ તમે ખૂણો પી છે એ શોધી શકો છો બરાબર અહીંયા છે આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે થેન્ક યુ